दक्षिता गुकारस्त्वन्धकारो वैकारो ऋकारस्तन्निवर्तकः अन्धकारनिरोधित्वात्

तेजस्विनावधितमत्मा विद्विषा वही विद्वाहि शान्ति शान्ति शान्तिः

तदात्मने निरते य धर्मास्ते मयि सन्तु ते मयि सन्तु तदात्मनि धर्मा ते मयि 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 सन्तु शान्तिशान्तिः

यत्र न अन्यत् पश्यति न अन्यत् शृणोति न अन्यत् विजानाति स भूमा अथ यत्र अन्यत् पश्यति अन्यत् शृणोति अन्यत् विजानाति तद् अल्पं यो वै भूमा तद् अमृतम् अथ यद् अल्पं तत् मर्त्यम् स भगवः कस्मिन् प्रतिष्ठितः इति स्वे महिम्नि यदि वा न महिम्नि इति वो अश्वम् इह महिमा इति आचक्षते हस्ति हिरण्यं दासभार्यं क्षेत्राणि आयतनानि इति नाहम् एवं ब्रवीमि ब्रवीमि इति अ उवाच अन्यैः अन्यस्मिन् प्रतिष्ठितः इति <coughs> सः एव अधस्तात् सः उपरिष्टात् सः पश्चात् सः पुरस्तात् सः दक्षिणतः सः उत्तरतः सः एव इदं सर्वम् इति अथ अतः अहङ्कार आदेशः एव अहम् एव अधस्तात् अहम् उपरिष्टात् अहं पश्चात् अहं पुरस्तात् अहं दक्षिणतः अहम् उत्तरतः

ત્રેવીસમાં ખંડનું પહેલો મંત્ર આપણે જોઈ લીધો અને બીજો મંત્ર પણ જોયો પેલા મંત્રની અંદર ભૂમાનું લક્ષણ દીધું કે ભૂમા કોને કહેવાય તો કે જે કોઈ જોતું નથી ન અન્યત પश्यति ભૂમા કોઈને જોઈ શકતું નથી ભૂમા કોઈને સાંભળી શકતું નથી ભૂમા અન્યત ન વિજાનાતી બીજા કોઈને જાણી શકતું નથી

કોઈ જગ્યા સાથે બંધાયેલું નથી ના અન્ય શૃણોતી એનો અર્થ કોઈ વસ્તુ સાથે બંધાયેલું નથી એટલે કે એક જ વાક્ય આપણે જોયું કે સાબિત કરે છે કે ભૂમા એટલે કે ચૈતન્ય તત્વ જેને અહીંયા ભૂમા તરીકે દર્શાવવામાં આવ્યું છે એ નિર્વિકલ્પ દેશ કાળ વસ્તુ અપરિચ્છિન્ન ત્રિપુટી રહિતમ એકમ અદ્વિતીય આ બધું જ એના ઉપર થી સાબિત થયો અને એનાથી જે બીજું બીજાને જોવે બીજા બીજાને સાંભળે અને બીજા બીજાને સમજે કે જાણે તો એ બધી વસ્તુ કેવી છે તો કે અલ્પ નો અર્થ થાય મર્યાદિત છે ભૂમાં સમય સાથે ન બંધાયેલું હોવાથી તદ અમૃતમ ત્યાં મૃત્યુને અપરિવર્તનશીલ હોવાને લીધે ત્યાં મૃત્યુને સ્થાન નથી અમૃતમ જે અલ્પ છે જે મર્યાદિત છે એ હંમેશા મરણ ધર્મશીલ હોય છે અને આવું કીધા પછી નારદજી પ્રશ્ન પૂછ્યો સહ ભગવાન હે ભૂમા એ ભૂમા તત્વ કસ્મિન પ્રતિષ્ઠિત એ કઈ જગ્યાએ રહેલું છે કસ્મિન કોની અંદર રહેલું છે એટલે જવાબ આપો કે એને કોઈની જરૂર નથી

પૈસા હોવાથી એ કહેવા છે તો કે લબ્ધ પ્રતિષ્ઠિત અને પ્રતિષ્ઠા સંસારમાં કોને કહેવાય તો કે જ્યાં ગાય હોય ઘોડા હોય ઇતિ મહિમા એને માણસો શું કહે છે કે આનો મહિમા બહુ છે એવી રીતે જેની પાસે હાથી હોય સોનું હોય દાસ હોય ભારી એટલે કે પત્ની હોય ક્ષેત્રાણી અમનિક બધી જગ્યાઓ એની પાસે હોય આયતનાની ઘણા બધા ઘર હોય એને માણસો શું કે છે તો કે મહિમા ઇતિ પણ અહમ એવમ ન બ્રવીમી હું એ મહિમાને ધ્યાનમાં રાખી અને ભૂમાની મહિમાનું નથી કે ન બ્રવીમી બે વાર રિપીટેશન છે એટલે કે ધ્યાન રાખજો કે સામાન્ય માણસોની અંદર મહિમા હોય એ પ્રમાણે મહિમાને હું ધ્યાન એટલે કે એ લક્ષ્મા રાખીને હું મહિમા શબ્દનું ઉચ્ચારણ નથી કરતો તો પછી મહિમા એટલે શું એટલે ચોવીસમા ખંડની અંદર આપણે જોતા હતા કે મહિમાનો અર્થ જે બધી જ જગ્યાએ વ્યાપક છે એ જ શું છે તો કે એનો મહિમા એક જગ્યા એક ખૂણો કે એક અણુ માત્ર પણ જગ્યા એવી નથી કે જ્યાં એ નથી એટલે કે જે આપણે જોયું તું કે સહ એવ

એ ભૂમા તત્વજ ઈદમ સર્વ એટલે ફરી વાર હું ઘણીવાર કહેતી હતી કે આપણે બોલીએ છીએ ઇક્વલ ટુ બી બી ઇઝ ઇક્વલ ટુ સી તો એનો અર્થ શું થાય તો કે એ અને સી કેવા થાય તો કે એક જ એનો અર્થ એ ઇઝ ઇક્વલ ટુ સી આપણે આખી આખું જગત છે એ શું છે તો કે સહ એવ ઈદમ સર્વમ એ ભૂમા છે એ સમસ્ત જગત છે એટલે કે બી એટલે કે જગત થયું તો કે બી અને સી કોણ તો કે જગતમાં રહેવા વાળા આપણે આપણે જગત થી જુદા તો નથી એટલે કે સી નો અર્થ આપણે કહી શકીએ કે જગત ની અંદર જીવાત્મા છે એ જગત થી અલગ નથી એટલે કે બી ઇઝ ઇક્વલ ટુ સી તો એનો અર્થ શું થાય ભૂમા ઇઝ ઇક્વલ ટુ જીવા એટલે કે એ નો અર્થ થાય ભૂમા અને સી નો અર્થ શું થાય તો કે જીવ એટલે કે તત્વમસી ઈશ્વર અને ભૂમા બંને કહેવા છે તો કે કે એક એટલે ઇતિ સર્વમિત પણ તોય ન સમજાય એટલે કીધું કે અથ અથઃ આના પછી જો ભૂમા ગુમા ન સમજાય તો કે ભૂમા અને જીવ બંને કહેવા છે

એટલે સપોઝ આપણે બોલીએ કે જાગ્રત અવસ્થાની અંદર કોણ હોય છે એટલે આપણે કઈ કે જાગૃત અવસ્થામાં હું છું ની અંદર કોઈ ત્રીજી વ્યક્તિ આપણું સ્વપ્ન જોઈ તો કે ના સ્વપ્ન ની અંદર પણ કોણ છે તો કે હું છું ઊંઘી જાય એનો અર્થ થાય સુષુપ્તિ સુષુપ્તિ ની અંદર પણ કોણ છે તો કે હું જ છું આ ત્રણે ત્રણ વસ્તુ છે કેવી છે જાગૃત સ્વપ્ન સુશિપ્તિ એ પરિવર્તનશીલ છે પણ એની અંદર જે હું છું છે એ કેવું છે એ અપરિવર્તનશીલ છે એને અહીંયા શું કીધું છે તો કે અહંકાર એટલે કે જે જીવ જેને ખબર છે કે હું જાગૃત સુશુપ્તિ વગરનો હું છું જે જીવ છે એના માટે શું છે તો કે આદેશ એ જ આ ઉપદેશ છે કે એ જીવનું વાસ્તવિક સ્વરૂપ શું છે તો કે એ જીવ જેને ખબર છે કે અહંકાર એને સંસ્કૃતમાં હું છું ને કહેવાય હું ને કહેવાય અહમ અને છું એને કહેવાય અસ્મિ તો કે હું છું એટલે એને કહેવાય અહંકાર અહમ અહમ કરોતી ઇતિ અહંકાર એમ કે છે કે અહમ એવ અદસ્તાન જે ભૂમા માટે વાયપૃતુ એ બધું જ

જે કહે ને એવું આ ભાષ્યમ લઈ છે

ભૂમા છે એ અધસ્તાત નીચે છે તદ વ્યતિરેકે એટલે કે ભૂમા સિવાય અન્ય ન વિદ્યતે બીજું કાઈ છે અહીંયા છે જ નહીં જેની અંદર પ્રતિષ્ઠિ ભૂમા સિવાય બીજું કઈ છે જ નહીં ચૈતન્ય તત્વ સિવાય બીજું કોઈ છે જ નહીં કે જેની અંદર એ ક્યાંય રહી શકે એટલે કે એનો અર્થ સર્વ છે તથા ઉપરિષ્ઠા એ બધું ઉપર નીચે પૂર્વ પૂર્વ પછી ઉત્તર દક્ષિણ એ બધું જ કેવું છે તો કે સમાન ટૂંકમાં પ્રતિષ્ઠાનો અર્થ થાય સર્વવ્યાપક પણ અને પહેલી વાર એ બધું ઓલું જેના અન્ય પश्यતી ની અંદર એ તો સાબિત થઈ જ ગયું કે એ ત્રિપુટી રહી છે અદ્વૈતમ છે એક છે એ બધું તો સાબિત થઈ સર્વત્ર સમાનમ સિવાય એવી એકઈ વસ્તુ નથી કે જ્યાં એ રહી શકે એટલે શંકરાચાર જે કીધું સતી ભૂમન એટલે કે અન્યસ્મિન એટલે કે બીજી કોઈની અંદર ભૂમનઃ પ્રતિષ્ઠિત થાય એવું નતું અસ્તિ એવું બીજું કઈ છે જ નહીં એટલે કે એક જ ચૈતન્ય તત્વ

અને જગત ની અંદર આપણે જગત ની બાકાત નથી સહિત બધું જ સમગ્ર જગત છે બહુમત્વું સહ તો સર્વ ભૂમા એવ સર્વ અતમા અસૌ ન પ્રતિષ્ઠિત અત્યારે આવું હોવાને લીધે કોઈ પણ એક જગ્યાએ ન પ્રતિષ્ઠિત આપણે અત્યારે ક્યાં પ્રતિષ્ઠિત છીએ તો કે આપણા ઘરમાં તો પછી બીજી જગ્યાએ પ્રતિષ્ઠિત થઈ શકીએ તો કે ના એટલે કે ભૂમાં પોતે જ બધી જગ્યાએ વ્યાપત હોવાથી એના સિવાય અહીંયા કશું જ નથી એટલે મેં પહેલા પણ કીધું તું કોઈ પણ ઉપર આધાર આપણે કહેવાય ને કોઈ ઉપર પ્રતિષ્ઠા હોય તો સંબંધ કેવો હોય તો આપણે એમ કહી શકીએ કે ભાઈ આપણે પાયો પાયો ઘરનો તો પાયા ઉપર ઘર કેવું છે તો કે પ્રતિષ્ઠિત છે પાયા ઉપર બેઝ ઉપર એવી જ રીતે સપોઝ કપ રેખો કે કોઈ ઘડો રાખો કોની ઉપર રાખો તો કે ટેબલ ઉપર તો ટેબલ ને કહેવાય આધાર અને ઉપર કપ છે કહેવાય આધેય અને આધારનું બીજું સંસ્કૃત નામ છે અધિકરણ અને અધિકર્તવ્યતા એટલે જ્યારે ના અન્ય પશ્યતી इति अधिकरण अधिक कर्तव्यता निर्देशा જ્યારે એવું કહેવામાં આવ્યું કે ના અન્ય એની અંદર સાબિત થઈ ગયું છે કે એને કોઈ આધારની કે એવી જરૂર નથી એના ઉપર એ અવલંબિત રહી શકે અધિકરણનો અર્થ એમ પણ થાય અવલંબિત કોઈ પણ એક વસ્તુ એટલે કે એ વાક્ય ઉપરથી જ સાબિત થાય છે કે એને કોઈ આધેય એટલે કે એવો પોતાને આધેય થવાની જરૂર નથી જેનો આધાર બીજો એટલે જ પછી સહ એવ અધસ્તા પરોક્ષ નિર્દેશા દ્રષ્ટુ આશંકા એટલે જે સામાન્ય માણસો છે ના અન્ય પશ્યતી ના અન્ય શું એવું જ્યારે સાંભળે ત્યારે સામાન્ય માણસોને એમ જ થાય કે એકબીજાને જોતા નથી પણ ક્યાંક દૂર દૂર હોય એટલે ન જોઈ શકતા કારણ કે આપણે તો એવું જ વિચારીએ કારણ કે મનમાં આપણને એવી કલ્પના જ નથી કે જો આકાશ જેટલું વ્યાપક છે આકાશનું પણ કારણ એ અત્યંત વ્યાપક ને સૂક્ષ્મ હોય એવું સામાન્ય મગજના માણસોની અંદર ન ઉતરે એટલે જ્યારે ના અન્ય પશ્યતી જોવે ત્યારે એને મનમાં કદાચ એવું થાય શંકરાચાર્ય જે લખ્યું કે અધસ્તાત એવું જયારે વાક્ય પ્રયોગ થાય ત્યારે પરોક્ષ નિર્દેશા સીધું નથી કીધું સર્વ વ્યાપક છે એ જે કીધું છે એ નિર્દેશ કેવો છે તો કે પરોક્ષ અર્થ થાય ડાયરેક્ટ નહીં પ્રત્યક્ષ નથી કીધું એટલે માણસના મનમાં શું થાય દ્રષ્ટું જોવા વાળો જીવ છે એનાથી અન્ય ભૂમા એનાથી ભૂમા છે એ કેવું થાય તો કે અન્ય થઈ શકે આ શંકા એવું પણ કોઈને એનું ધ્યાનમાં રાખીને અહંકાર આ દેશ જે અહમ આવ્યું ને એટલે આવ્યું એટલે કે એને ધ્યાનમાં રાખી શંકરાચાર્યજી કહે ને તર એક રિપીટેશન નું શું અહમ અહમ કરવાનું

અને આ અર્થ થાય ઉપદેશ ઉપદેશ છે એ કેવી રીતે આપવામાં આવ્યો તો કે અહંકાર અહંકાર એટલે વળી પાછા માણસોના મગજમાં અહંકાર એટલે એટલે એ આવે કે કે અહંકાર હું હું કોણ તો સ્ત્રી છું પુરુષ છું શંકરાચાર્ય લેખો ને તે પછી લખશે પણ અહીંયા મેં અહીંયા એક બતાવ્યું છે કે અહંકાર એટલે શું તો કે અહંકારનો અર્થ થાય કે જાગ્રત અવસ્થાની અંદર જે જે પણ કરું છું એ કોણ છે તો કે અહીંયા અહમી હું છું પછી સ્વપ્ન જોઈએ ત્યારે સ્વપ્નમાં કોણે સ્વપ્ન જોયું તો કે મેં જોયું તો કે આપણા સ્વપ્નની અવસ્થામાં પણ હું છું અને હું સુઈ જાઉં છું ત્યારે નથી દેહ રહેતો નથી મન રહેતું નથી સ્થૂળ શરીર ના સૂક્ષ્મ શરીર છતાં પણ આપણે કહીશ કે ઊંઘ બહુ સારી આવે એ જે હું બોલું છું એનું નામ અહીંયા શું છે

શરીર ને અહંકાર ને લઈ એટલે અહીંયા લેખું કે અહંકાર આદેશ અહંકારેણ આદેશ્ય અહંકાર નો અર્થ થાય એ હું છું એને ધ્યાનમાં રાખીને તું કોણ છો તો કે તું જ સર્વવ્યાપક છો તું ઉપર છો તું નીચે છો તું આગળ છો તું પાછળ છો પછી તું પૂર્વ છો દક્ષિણ છો ઉત્તર છો એ બધું જ ભૂમા છે અને તું બંને એક છે એટલે ગઈ કાલે પણ મેં કીધું કે ભૂમાનું ન અન્ય પશ્યતી એ જાણવાથી આપણને કઈ ફાયદો નથી આપણને ખરેખર આત્મજ્ઞાન નો અર્થ શું તો કે એ

હવામાન સમાચાર જ જોયા કરે છે એવી રીતે એક ભૂમા કોણ છે એક સમાચાર આપણને મળે કે ભૂમા કોણ તો કે ઉપર છે નીચે છે કોઈ સાંભળતા નથી કોઈ જોતા નથી એવું કોઈ ભૂમા એવું નથી આ ભૂમા છે અહંકાર આ તું જો એટલે શંકરાચાર્ય કીધું દ્રષ્ટુ હું અનન્યત્વ દ્રષ્ટાથી અલગ નથી એવી રીતે દર્શનાર્થ એવું બતાવવા માટે ભૂમા એવ નિર્દિશ્યતે એ ભૂમા તત્વને ફરી પાછું બતાવવા માયું કેવી રીતે તો કે અહંકારે અહંકાર નો હું જ ઉપર હું જ નીચે એવા ભાવથી ફરીવાર એનું એ રિપીટેશન કર્યું કારણ કે તો માણસોને ને એમ થાય કે આને તો ઉપનિષદ ને કઈ કામ જ નથી છંદો કે એકનું એક રિપીટેશન કરે પણ રિપીટેશન છે એ આના ધ્યાન છતાં પણ માણસોને એવું થાય કે અહંકાર આપણે તો અત્યારે આટલી સ્પષ્ટતા કર્યા પછી ખબર પડે કે અહંકાર એટલે માત્ર હું છું પણ સામાન્ય માણસોને અહંકાર એટલે શું થાય તો કે હું હું દેહ અને ફરી ઉપનિષદ આત્મા શબ્દ વાપરું એ જ રિપીટેશન પાછું એટલે શંકરાચાર્યજી અહીંયા લખ્યું આજે આપણે બીજો મંત્ર વાંચીએ ને એ પહેલા કે અહંકારેણ મોટા ભાગે અહંકાર વડે છે એને પણ માણસો શું કે છે તો કે હું છું આદિશ્ય કોના દ્વારા તો કે અવિવેકિ જેને હજી એને હું છું એટલે કોણ તો કે શરીર છું એ જ એવું ધ્યાનમાં રાખીને તદ આશંકા એવી પણ માણસોની અંદર આશંકા કે શક કે શંકા માભૂત ન થવી જોઈએ આ મા નો અર્થ થાય ન ભૂત નો અર્થ થાય અહીંયા ભૂત નો અર્થ ભૂત અભિશાચ ક્રિયાપદ છે માભૂત એટલે અહીંયા મેં એક વસ્તુ લખી છે જે તો આની અંદર જ આવી છે છાંદોગ્ય કે ઉપનિષદ ની પહેલાની કે ઇન્દ્ર અને વિરોચન બંને જણા બૃહસ્પતિ ગુરુ પાસે કે ઇન્દ્ર અને વિરોચન છે એ બંને ગુરુ બૃહસ્પતિ પાસે આત્મજ્ઞાન પ્રાપ્ત કરવા ગયા અને પછી મેં કેટલી વાર સ્ટોરી કરી છે એની પાસે સો વર્ષ ખેતી કરાવી પેલા બૃહસ્પતિ કે ચાવ ખેતી કરો આત્મજ્ઞાન નું પૂછો નહીં આત્મા કોણ છે એ જાણવાની જરૂર નથી સો વર્ષ ખેતી કરી પાછા બંને આવ્યા ઇન્દ્ર છે એ દેવોના કહેવાય ને હેડ અને વિરોચન છે એ અસુરના દીકરો ફરી પાછો સો વર્ષ પછી ગયા તો બૃહસ્પતિએ કીધું કે હજી બીજા સો વર્ષ તમે પાછી ખેતી કરો એનો અર્થ તપસ્યા કરો સીધે સીધું પાછા બૃહસ્પતિ કીધું કે તમે કહો કે હું કોણ છું આત્મા કોણ છે એટલે હજી તો બૃહસ્પતિ એવું કીધું કે તમારી જમણી આંખ અંદર જે દેખાય છે ને એ આત્મા છે એજ ઈશ્વર છે ચક્ષુ ની અંદર જમણી આંખ ની અંદર હવે ત્યારે અરીસા એટલે ઇન્દ્ર અને છે એ બંને નદી કે સરોવર પાસે ગયા કે પાણી ભરેલા કોઈ ને કે કોઈ વેસલ હોય એની પાસે ગયા પોતાનું અંદર જોયું જમણી જેવું પોતાનું જોયું અંદર મોઢું તો વિરોચન ને તો આપણું મોઢું દેખાય આપણો જ ફેસ દેખાય જમણી આંખમાં એને પોતાની જ આંખ જોઈ એટલે વિરોચન એવા કહેવાય એને તારણ કાઢ્યું કે બૃહસ્પતિ ગુરુજી એવું કહેવા માંગે છે કે હું જ કોણ છું તો કે મારી જમણી આંખ એ જ આત્મા છે અને એવું આત્મજ્ઞાન એને પ્રાપ્ત કર્યું અને પછી એને કીધું બસ ભણતર પૂરું થઈ ગયું મને આત્મજ્ઞાન થઈ ગયું કે હું જ કોણ છું તો કે હું આત્મા છું એનો અર્થ અહંકાર એ જ શરીર છું એ હું જ છું

જઈને જાહેર કર્યું માણસો ને કે તમે મારી જ પૂજા કરો કારણ કે હું જ ભગવાન છું લિનિયેજ માંથી ક્યાં વંશ માંથી આવે છે છતાં પણ ભૂલ થઈ શકે કશ્યપ અને દિતિ પતિ પત્ની હતા કશ્યપ ઋષિ અને દિતિ પતિ પત્ની હતા એના દીકરાનું નામ હિરણ્ય કે પ્રહલાદ અને પ્રહલાદના દીકરાનું નામ વિરોચન વિરોચનના દીકરાનું નામ બલિ ઈવન બલિ માટે ભગવાને વામન અવતાર લીધો

અવિવેકી બી જે અજ્ઞાનીઓ છે અવિવેકો છે એ આ શરીર અને મનના જે સમૂહ છે એને પણ અહંકાર કે હું છું કહી શકે એવું આશંકા મોહ એવી કોઈ શંકા ન કરતા એટલે કે અહંકારનો પણ અર્થ શું થાય એટલે કીધું કે અહંકારનો અર્થ થાય આત્મા એટલે ત્રીજું એ જ વાક્ય રિપીટ પણ કેવી લીધે તો કે પહેલા કીધું કે ભૂમાં ઉપર નીચે પછી અહંકાર ઉપર નીચે અને છેલ્લે આત્મા છે એ બધી જગ્યા એટલે કે હવે પછીનો છે એ મંત્રની અંદર એ જ વાક્ય પણ એની હવે કયા છે તો કે આત્મા એટલે લેખું કે અથ અથ એટલે કે હવે પછી અત આત્મા આદેશ આત્મા છે એ જ ઉપદેશ છે અને આત્માની વ્યાખ્યા કઈ આપણા મનમાં આત્માનો અર્થ થાય આ વ્યાખ્યા છે આત્માની આત્મા જે સર્વ વ્યાપક છે એને કહેવાય આત્મા અને આત્મા શું છે એટલે એ લખ્યું કે આત્મા એ જ આત્મા એવા અધસ્તાદ આત્મા એવ ઉપરિષ્ટાત આત્મા પશ્ચાત આત્મા પુરસ્તાત આત્મા દક્ષિણ આત્મા ઉત્તર તૂંકમાં આત્મા એવ ઈદમ સર્વ જેવી રીતે ભૂમા એવ ઈદમ સર્વમ અને એ જ આત્મા એવ ઈદમ સર્વમ એનો અર્થ ભૂમા જો ઈદમ સર્વમ હોય અને આત્મા ઈદમ સર્વ હોય એનો અર્થ આત્મા ઈઝ ઇક્વલ ટુ ભૂમા આના પરથી તારણ શું નીકળે તો કે આત્મા એવ ભૂમા આત્મા જુદા નથી આ છે ને એને કહેવાય મહાવાક્ય અને આ આ અધ્યાય નું સાતમા અધ્ય તત્વમસી તો છે પણ આની અંદર આટલા આત્મજ્ઞાન આપ્યા પછી મને શું ફાયદો માણસ એમ કે ધારો કે મને આત્મા જ્ઞાન આત્મજ્ઞાન થઈ ગયું એનાથી મને શું ફાયદો એટલે હવે ના પછી જે મંત્રના શબ્દો છે એમાં કહેશે કે માણસનું નું શું થાય એટલે લેખું કે સહ વા એવું પશ્ય નો અર્થ થાય ખરેખર જોવું પણ આત્મતયા જ નથી આપણે કહું મને સ્પષ્ટ ખબર છે એને કહેવાય પશ્ય એટલે કે જેને આત્મતયા જાન ખબર છે મનવાનહ જેને પોતાને પાકી ખાતરી છે મનથી સ્પષ્ટ નિર્ણય છે જે માને છે કે હું જ છું અને જેને જેને વિશેષેણ સ્પષ્ટ રીતે જ્ઞાન છે એ વ્યક્તિ પછી શું થાય એટલે કે હવે પછી ના શબ્દો છે એ આત્મજ્ઞાનનું ફળ કથન છે કે એ વ્યક્તિનું શું થાય तो ए व्यक्ति आत्मरति ही आत्मक्रीड़ा आत्मिथुन आत्मानंद सह स्वराड भवति आत्मरति ही रति नो एट अह शंकराचार्य जी कीधु के रति नो अर्थ प्रेम थे शंकराचार्य क्रीड़ा एट्ले के માણસ છે ને ઘણી વ્યક્તિ એવી છે કે જે કલાકાર હોય તો એ પોતે ગાતા હોય ધારો કે ગાતા હોય તો એ પોતાના ગાવાથી ખુશ થઈ શકે એટલે કે એને બીજા કોઈ કંપનીની જરૂર નથી આપણે ભજન ગાતા હોય તો ભજન ગાવાની અંદર આપણે એન્જોય આપણા ભજનને આપણે આનંદથી રહી શકીએ એટલે એનો અર્થ આપણા શરીરથી આપણે કોઈ પણ વસ્તુનો પ્રયોગ કરી

બેટ આપણે કહેવાય ને બેટ દડો છે પછી બેઝબોલ છે ટેનિસ છે કોઈ પણ વસ્તુ છે પણ શરીરથી ગાય ને દોરીને કઈ પણ કરીને માણસો છે આનંદ મારે આત્મ આત્મિથુન મિથુન અર્થ શંકરાચાર્ય જે કીધો દ્વંદ્વ નિમિત્ત આનંદ કોઈ પણ વસ્તુ બીજી હોય અને એને ધ્યાનમાં રાખીને આનંદ એને પોતાના દેહ સંકાતની જરૂર નથી આત્મની એવિ એને પોતાના શરીર કે મનની જરૂર નથી પોતાની અંદર જ એ શું કરે છે તો કે પ્રેમમાં મગ્ન છે આત્મક્રીડ

એવા વ્યક્તિને કહેવાય આત્માનંદ એટલે શંકરાચાર્ય જી કીધું આત્માનંદ નો અર્થ થાય જ્યાં પોતાના શરીરની રતિની જરૂર નથી જ્યાં કોઈ પણ ક્રીડાની જરૂર નથી જ્યાં દ્વંદ નિમિત્ત કોઈ વ્યક્તિની જરૂર નથી એને શું કહેવાય આત્માનંદ એ વ્યક્તિ આત્મા એવ આનંદમ યસ્ય સહ સહ આત્માનંદ એ પોતાના જ આનંદની અંદર કહેવા છે તો કે મસ્ત છે એનો અર્થ એને બીજા કોઈની જરૂર નથી પછી એ વ્યક્તિ સહ સ્વરાડ સ્વરાડ ખરેખર નો અર્થ થાય સ્વયં રાજતે પોતાના મહિમાની અંદર જે હંમેશા તિષ્ઠતે રહેલા હોય એને કહેવાય સ્વયં રાજ સ્વરાજ કે સ્વરાડ બે અર્થ એક જ છે સ્વયં રાજતે

આ ખરેખર આત્મ જ્ઞાન નું ફળ છે પણ પછી આપણે કહેવાય ને બાય પ્રોડક્ટ ઘણી વાર આપણે ફેક્ટરી બીજા માટે નાખી હોય બાય પ્રોડક્ટ માં બીજું મળે સપોઝ આપણું માથું બહુ દુખતું હોય અને એના માટે આપણે માથું દુખવાની ગોળી ખાય તો માથું પણ ઉતરી જાય ને શરીરનો કોઈ ગોઠણ કે પગ દુખતા હોય ને તો પગે મટી જાય એનો અર્થ

જે આશા જ્યાં જ્યાં આશા જાય ત્યાં એની એક વખત મારે ચાલો ને સ્વર્ગ લોકમાં જઈને પછી મોક્ષ પ્રાપ્ત કરવું તો એ સ્વર્ગ લોકમાં જઈ શકે આફ્ટર ડેથ અને પછી એનું ત્યાંથી મોક્ષ પ્રાપ્ત થાય એટલે કે સર્વે શું લોકેશું જે સેવન અપ

સિદ્ધિ નોર્થિમા બધી છે ને પ્રાપ્ય કામ્ય એ બધી જ જ્ઞાનીને પણ મળે જ છે પણ જ્ઞાનીને એમાં રસ નથી જ્ઞાની એના ઉપયોગ કરતા નથી પણ એ સહજ રીતે પ્રાપ્ત થાય છે એ અહીંયા કહેવા માંગે છે કામાચાર હનુમાનજી પાસે સીતા માતા આપી અધિથી સિદ્ધિ પ્રાપ્ત થાય અહીંયા બેઠા હોય મનથી વિચાર કરે કે ચાલો ને ઇન્દ્રલોક જોઈ લે તો એ જોઈ શકે પણ એમાં એને રસ નથી એક વસ્તુમાં રસ નથી કારણ કે અહીંયા છે એ બધું ચૈતન્ય તત્વ છે ઇન્દ્રલોક એ ચૈતન્ય ઇન્દ્ર ચૈતન્ય ઈવન બ્રહ્માજી પણ ચૈતન્ય એટલે એને મનમાં કોઈ ઈચ્છા રહેતી નથી પણ ધારો કે કરવી હોય તો થઈ શકે એવું છે એને કહેવાય સર્વેશુ ઈવન ઉપનિષદ ઉપનિષદમાં પણ એવું હતું કે સ સર્વાન કામાન અનુભવ બધી જ ઈચ્છાઓ છે એની એક સાથે પૂરી થઈ આત્મજ્ઞાની અને એ ઈચ્છાઓ પૂરી થાય એ બાય પ્રોડક્ટ આ બધી સિદ્ધિઓ મળી બાય પ્રોડક્ટ છે મેઈન ફળ કયું છે તો કે એ કાયમ માટે સંસારમાંથી છૂટી અને આ બધી સિદ્ધિઓ છે એ બાય પ્રોડક્ટ સિદ્ધિઓ પણ જો વિવેક ન હોય તો સંસારમાં જ ફસાવ એટલે જ્ઞાનીઓ સિદ્ધિ પાછળ ન દોરે પણ આ સર્વે શું લોકે શું કામાચાર હતી અને ધારો કે ન હોય આત્મજ્ઞાન ન થયું હોય તો એનો શું એનું શું થાય એટલે અહીંયા લખ્યું અન્યથા ये એટલે કે જે માણસો તમે જુદા બધા જુદા અન્યથા વિધુ બધા જુદા છે એ કેવા છે તો કે અન્ય રાજા ન ઓલાવ સ્વરાડ ભવતી આ બધા રાજાઓ જુદા હું જુદું તમે જુદા એટલે એ અન્ય રાજા ના નો અર્થ થાય એ દ્વૈત બને તો એ લોકોનું શું થાય તો તે ક્ષય લોકા એનો અર્થ થાય એ સંસારમાં લોક નો નાશ થાય છે એનો અર્થ પુનરાગમન એ પુનરપી જનનમ પુનરપી મરણ પુનરાગમન એ ફરી પાછા એનો અર્થ ભલે સ્વર્ગ લોકમાં જાય પણ સ્વર્ગ લોક ક્ષીણે ને પુણ્ય મત્ય લોકમ એને કહેવાય લોક નો એ લોક નો શું થયો તો કે સ્વર્ગ લોકમાં પુણ્ય ખતમ થયા એટલે એ લોક નો શું થયો તો કે ક્ષય રીતે બહુ પુણ્ય કરીને વળી કોઈ પણ પુણ્ય પૂરા થયા ક્ષયલોકા એનો અર્થ થાય પુનરાગમન એ વળી પાછા સંસારમાં એને આવું જ પડે જયારે આત્મજ્ઞાની છે એ એકવાર ગયા પછી ક્યારે પાછા નથી એનું ફળ કથા અને આ બધા જે અજ્ઞાનીઓ છે એનું શું થાય એટલે લખ્યું કે તે શામ તે એ બધા જે અજ્ઞાનીઓ માટે સર્વે શું અકામાચારો ભોથ કરે કે હવે નું સ્વર્ગ લોકમાં જવું છે એટલે કે એની આત્મજ્ઞાની સર્વ સંકલ્પ સિદ્ધ એ જે સંકલ્પ સિદ્ધ આત્મજ્ઞાની હંમેશા કહેવાય સંકલ્પ સિદ્ધ સર્વ સંકલ્પ સ્વામીજી કહેવાતું કે એની કોઈ પણ સંકલ્પ છે એ કેવો થાય તો કે સિદ્ધ થાય

પોતાની ઈચ્છા પ્રમાણે ક્યાંય પૂરી છે એવું ક્યારેય કે આવું જ્ઞાન પ્રાપ્ત કરવાથી આ ફળ મળે અને માણસો ઘણી વાર એમ કે ભાઈ મને તો આ સંસાર બહુ ગમે છે મારે આ તો સંસારમાં પાછું આવવું છે મારે સાવ કહેવાય ને કે પાછું આવવું છે એવું નથી તો શાસ્ત્ર એમ કે છે કે આવી શકાય કોઈ પણ વ્યક્તિ છે આત્મજ્ઞાની છે એવું જરૂરી નથી કે એનું સંપૂર્ણ પાછું આવે જ આત્મજ્ઞાની છે તો એ આવી પણ શકે કોઈ પૂજ્ય સ્વામીજીને પૂછ્યું હતું કે સપોઝ તમને કોઈ એમ પૂછે કે તમારે બીજો જન્મ લેવો જ હવે તો આત્મજ્ઞાન થઈ ગયું સર્વ વ્યાપક બધી ખબર પડી તો સ્વામીજી એવો જવાબ આપ્યો કે અબજો જન્મ લીધા ત્યારે આત્મ જ્ઞાન પ્રાપ્ત થયું છે તો કોક એમ કે કે એક જન્મ લેવો પડશે તો મને વાંધો નથી કારણ કે એ પછી શરીરનું જે થવું હોય બાય બર્થ જ આત્મ જ્ઞાની હોય એટલે એને પછી સંસારમાં બંધાવાની બીક ન હોય એ મનથી હંમેશા મુક્ત જ હોય છે એ આત્મ જ્ઞાનીનું શું છે તો કે ફળ આનું જે ભાષ્યમ છે એ આપણે આવતીકાલે જોઈશું સરસ લઈ શંકરાચાર્ય શંકરાચાર્યજી પણ આપણે આવતીકાલે જોઈશું કોઈ પ્રશ્ન પૂર્ણ ઓમ પૂર્ણ મધ પૂર્ણ पूरणात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्तिशान्ति शान्तिः शान्ति हरिः ॐ श्रीगुरुभ्यो नमः हरिः ॐ